મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના કારંટા ગામે મેળામાં પરિવાર સાથે ગયેલી ધોરણ 12ની વિદ્યાર્થિનીનો ગુમ થયા બાદ નદીમાંથી મૃતદેહ મળી આવ્યો હતો। કોથળામાં પૂરેલી યુવતીની લાશ ધ્રુજાવી મૂકે તેવી સ્થિતિમાં મળતા લોકો કંપી ઉઠ્યા હતા। યુવતી પર દુષ્કર્મ આચરીને તેની હત્યા કરીને લાશને ફેંકી દીધી હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે। ત્યારે પરિવારે ન્યાયની માગણી સાથે મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો છે। સાથે જ દલિત સમાજે મહીસાગર કલેક્ટર કચેરીમાં ન્યાયની માગણી સાથે આવેદન પત્ર આપ્યું હતું। આમ તો સમગ્ર ઘટનાને લઈને મહીસાગર જિલ્લા પોલીસ એલસીબી તેમજ એસઓજીની અલગ અલગ ટીમો ગુનાને લઈને તપાસ હાથ ધરી છે। ગુનાને ડિટેક્ટ કરવા ગયેલી પોલીસ દ્વારા એફએસએલ તેમજ ડોગ સ્કવોડની પણ મદદ લેવામાં આવી રહી છે। ત્યારે આજે યુવતીના પરિજનોએ ન્યાય ન મળે ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાની ના પાડી। પરિવારના લોકોનો આક્ષેપ છે કે યુવતી સાથે દુષ્કર્મ કરીને તેની હત્યા કરવામાં આવી હતી। આ કારંટાની અંદર ઉર્સનો જે મેળો ભરાયો, એ મેળાની અંદર અમારા દલિત સમાજની એક દીકરી, મતલબ હિન્દુ સમાજની આખા ભારતને જે દયનીય હાલત, જે બધા જ લોકો આજે બિલકુલ ગમગીન થઈ ગયો છે આખો સમાજ, અને આજે લગભગ 5000 જેટલી જનમેદની અહીંયા લુણાવાડા કલેક્ટર કચેરી આવેદનપત્ર આપવા આવેલી, એની અંદર મારે એક એવું એ વાત મૂકવી છે કે જ્યારે પણ મેળાવડા ભરાતા હોય ત્યારે ટ્રસ્ટ બોર્ડ ના જે ચેરમેન છે એમણે આની સુરક્ષા માટે એના માઇક વ્યવસ્થા કરવી જોઈએ, એના કેમેરા ફિટ કરવા જોઈએ। આ વ્યવસ્થા આ લોકો ટ્રસ્ટ બોર્ડ કરી નથી શકી, એટલે સૌથી પ્રથમ તો આ ટ્રસ્ટ બોર્ડ પહેલું જ જવાબદાર છે કે આવા મોટા મેળાવડામાં આટલી બધી પબ્લિક ભેગી કરે, તો એના માટે પ્રશાસનને જાણ કરવી જોઈએ અને પોલીસની પ્રોટેક્શન પણ એટલી બધી સુરક્ષા ઊભી કરવી જોઈએ। તો રાતના સમયે આ દીકરી ગુમ થઈ અને કેટલાક અસામાજિક તત્વો આ છોકરીને ઉપાડી જઈ અને એનું મર્ડર કરી અને એના વાલીઓએ ત્યાં ફરિયાદ આપી છે પોલીસ સ્ટેશન જઈને। હવે કારંટાની અંદર જો માઇક હોત તો માઇકમાં એલાઉન્સ કરતા કે આ કલર પહેરેલો છોકરી છે અને ગુમ થઈ છે, તો આ લોકો એક તો કેમે કોઈ પણ વ્યવસ્થા નથી કરી, માઇકની વ્યવસ્થા નથી કરીને આવડા મોટા મેળા ભરતા હોય, એટલે પહેલા તો આ પ્રશાસન જવાબદાર છે। મેળા ભરતા પહેલો આ પ્રશાસને એમના જે ટ્રસ્ટ બોર્ડે આ વ્યવસ્થા ઊભી કરવી જોઈએ। બીજી વાત એક છે કે એના વાલીઓએ જાણ કરી આપણા બાકોર પોલીસ સ્ટેશનમાં, તો 2 દિવસ સુધી આ લોકો પોલીસ એને શોધી ના શકી। એના વારસદારો જ્યારે ઘર ઘર ખોળવા ગયા છે ત્યારે સ્થાનિક લોકોએ આ લોકોને ધૂતકાર્યા છે, કંઈ શા માટે આવો છો, એવા પણ 1-2 ઘર છે, અને એવા લોકોને પણ નામ આપે અને એ લોકોને પણ એરેસ્ટ કરે, અને આના મોટા માથાઓનો આમાં હાથ હોય એવું જાણવા મળી રહ્યું છે। એટલે આ કેસની અંદર કોઈ પણ સંજોગોની અંદર 24 કલાકની અંદર ગુનેગારો અંદર આ પકડાય અને જેલની સલાકો પછાડી મૂકે અને એમને કડકમાં કડક સજા થાય એવી અમારા મહીસાગર જિલ્લાના અને સમગ્ર ગુજરાત રાજ્યના દલિત સમાજના આગેવાનોએ અહીંયા કલેક્ટર કચેરીએ આવ્યા છે અને આ સજ્જડ માંગ છે। જો આ અંગે ઢીલું સંકેલવામાં આવશે તો ઉગ્ર આંદોલન કરવા માટે અમે બધા તૈયાર છીએ અને એક અવાજ સાથે આનું મહીસાગર જિલ્લાની અંદર ઉગ્ર આંદોલન થશે અને એના પડઘા છેક દિલ્હી સુધી જશે।